એકદમ રેસ્ટોરન્ટ જેવો સંભાર આપણે બનાવીશું અને જોડે આપણે સંભાર મસાલો પણ કેવી રીતે બનાવવો એ પણ શીખીશું. તો શરૂ કરીએ રેસીપી. સૌથી પહેલાં નવી રેસીપી શીખવા માટે ઇન્ડિયન કિચનને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પર ક્લિક કરો અને ઓલ નોટિફિકેશનને સિલેક્ટ કરો. તો સૌથી પહેલાં આપણે બનાવીશું સંભાર મસાલો અને ત્યારબાદ આપણે સંભાર બનાવીશું. સંભાર મસાલો બનાવવા માટે અહીંયા હું લઈશ 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ, 1 ચમચી વરિયાળી, 1 ચમચી ધાણા, 3 થી 4 નંગ લાલ મરચાં, લીમડાના પાન, મરી 7 થી 8 નંગ અને સૂકું ટોપરું. અહીંયા આપણે સૂકા ટોપરાનો જ ઉપયોગ કરવાનો છે. હવે આ બધી જ વસ્તુને આપણે ધીમ્યા ફ્લેમ પર સાતળી લેવાની છે. આપણે એકદમ જ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને બધી જ વસ્તુ બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો બધી જ વસ્તુ બરાબર શેકાઈ ગઈ છે તો થોડી વાર ઠંડી થાય ત્યારબાદ આપણે તેમને મિક્સર જારની અંદર કાઢી લેવાની છે અને એમનો આપણે પાવડર બનાવવાનો છે. તો ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું 1/2 ચમચી હળદર અને 1/2 ચમચી હિંગ. આ બધી જ વસ્તુ આપણે બધા મસાલા રોસ્ટ કરી અને પછી જ એડ કરવાના છે અને ત્યારબાદ તેનો પાવડર બનાવી લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે. આ સંભાર મસાલાને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો 6 મહિના સુધી. તો તમે એકસાથે પણ બનાવી લો તો પણ એ લાંબા સમય સુધી રહી શકે છે. તો આપણો સંભાર મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે. જો આ સંભાર મસાલાનો આપણે ઉપયોગ કરી અને સંભાર બનાવીશું તો એકદમ હોટેલ જેવો જ આપણો સંભાર બનશે. એક કપ તુવેરની દાળ આપણે લઈશું. તુવેરની દાળને આપણે 1 કપ પાણીથી પલાળી દેવાની છે. તો અહીંયા મેં 1 કપ જેટલું પાણી એડ કરી દીધું છે. આપણે લગભગ 1/2 કલાક માટે એમને પલાળીશું. ત્યારબાદ આપણે તેમાં મીઠું અને હળદર 1-1 ચમચી એડ કરી અને બાફી લેવાની છે. મીઠું અને હળદર નાખીને આપણે તુવેરની દાળ બાફીશું તો ખૂબ જ સરસ રીતે બફાઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણી તુવેરની દાળ છે એ ખૂબ જ સરસ બફાઈ ગઈ છે અને હળદર નાખેલું હતી એટલે એમનો કલર પણ સરસ આવ્યો છે. હવે અહીંયા મેં 3 થી 4 મરચી અને 1 ઇંચ આદુનો ટુકડો એમાં એડ કરી દીધો છે. હવે આપણે એમની અંદર બ્લેન્ડર ફેરવી દઈશું. બ્લેન્ડરથી ક્રશ કરી નાખવાનું છે બધી જ વસ્તુ. હવે 1 કડાઈની અંદર તેલ ગરમ મૂકીશું. તેમાં આપણે 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું એડ કરી દઈશું. 1 ચમચી હિંગ. ત્યારબાદ બધા મસાલા એડ કરવાના છે. તેજપત્તા, લવિંગ અને લાલ મરચું, જેનાથી સંભારનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ આપણે લીમડાના પાન એડ કરી દઈશું. હવે આપણે તેમની અંદર કાંદા એડ કરી દઈશું. કાંદાને આપણે બરાબર સાંતળી લેવાના છે. કાંદા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે કાંદાને સાંતળીશું. હવે કાંદા બરાબર સતળાઈ ગયા છે તો આપણે એમની અંદર હળદર એડ કરી દઈશું અને લાલ મરચું એડ કરી દઈશું. આપણે અહીંયા હળદર થોડી જ નાખવાની છે કારણ કે આપણે દાળ બાફેલી હતી ત્યારે દાળની અંદર પણ આપણે હળદર એડ કરેલી છે. ત્યારબાદ આપણે દૂધી એડ કરી દઈશું. અહીંયા તમે તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો. મેં અહીંયા કાંદા અને દૂધી લીધેલી છે. ત્યારબાદ આપણે ટમેટા એડ કરી દઈશું. હવે આ બધા જ વેજીટેબલને આપણે કૂક થવા દેવાના છે. ત્યારબાદ આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. આપણે જે સંભાર મસાલો બનાવેલો છે એ સંભાર મસાલો પણ અહીંયા એડ કરી દઈશું. મેં અહીંયા 1 ચમચી સંભાર મસાલો એડ કરેલો છે. ત્યારબાદ આપણે વેજીટેબલને કૂક થવા દેવાના છે થોડી વાર માટે. તો તમે જોઈ શકો છો કે આપણા વેજીટેબલ છે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો આપણે બાફેલી જે દાળ હતી ક્રશ કરેલી એ એડ કરી દઈશું. આપણે દાળની કન્સિસ્ટન્સી ખૂબ જ જાડી છે તો આપણે એમની અંદર પાણી એડ કરવાનું છે. તમે તમારી જરૂરિયાત અનુસાર પાણી એડ કરી શકો છો. અહીંયા હું 1 કપ જેટલું પાણી એડ કરું છું. તમે જેટલી સાંભારની કન્સિસ્ટન્સી જાડી રાખવા માંગતા હોય એટલું તમે પાણી એડ કરી શકો છો
અહીંયા હું ફરીથી એક કપ પાણી એડ કરીશ, કારણ કે સંભાર છે એ ખૂબ જ જાડો હતો. તો હવે આપણે સંભારની કન્સિસ્ટન્સી છે એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. હવે આપણે એમની અંદર ગોળ એડ કરીશું અને ત્યારબાદ લીંબુ એડ કરીશું. લીંબુની ખટાશને આપણે બેલેન્સ કરવા માટે ગોળ એડ કરવાનો છે. તો તમે તમારી જરૂરિયાત અનુસાર ખાટું કરી શકો છો. અહીંયા મેં બે લીંબુના રસનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ હવે આપણે સંભારને કૂક થવા દેવાનો છે. લગભગ 15-20 મિનિટ માટે આપણે આ જ રીતે કૂક થવા દઈશું. જેટલો સંભાર વધારે કૂક થશે એટલો જ એ ખૂબ જ ટેસ્ટી બનશે. તો તમારે જો બાજાર જેવો સંભાર બનાવવો હોય તો તમારે એમને વધારે વખત કૂક થવા દેવાનો છે, તો જ બહાર જેવો સંભાર બનશે. તો તમે જોઈ શકો છો કે આપણો સંભાર બનીને એકદમ તૈયાર થઈ ગયો છે.